સેનેટની ન્યાય સમિતિ સમક્ષ ઝુકરબર્ગ સહિત સોશિયલ મીડિયા કંપનીઓના માલિક હાજર. ભાવનગર મનપાના રોડ વિભાગના કર્મચારીને સસ્પેન્ડ કરાતા ખળભળાટ. વર્ષ 2026થી સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ થશે. મહુવાના નીચા કોટડામાં બોગસ તબીબની ધરપકડ. જમીનના મામલે રાજકોટના પૂર્વ કમિશનર સામે તપાસનો આદેશ. ભાવનગર 6 PI અને 10 PSIની આંતર જિલ્લા ફેરબદલી થઈ. આજે ગુજરાતનું અંદાજપત્ર રજૂ થશે. બજેટ સ્પેશિયલ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલી જમીન લીઝ ઉપર અપાશે. માણાવદર સેક્સટોર્શન કેસ. મોબાઈલ વિડીયો બ્લેકમેલિંગને લીધે યુવકે આપઘાત કર્યો હતો. 48 દિવસ બાદ ચૈતર વસાવાની જેલ મુક્તિ. અમેરિકાની ઓનલાઈન ન્યૂઝ સાઇટ 8 મહિનામાં જ બંધ. સરકારી યુનિવર્સિટીઓમાં હવે તમામ અભ્યાસક્રમમાં નવા મોડલ સિલેબસ. USA H1B અન્ય નોન ઇમિગ્રન્ટ વિઝાની ફીમાં વધારો ઝીક્યો. પેટીએમના વાર્ષિક ઓપરેશનલ નફામાં રૂપિયા 300 થી 500 કરોડના ઘટાડાની સંભાવના. બિગ બીનો પોઝ જોઈને ફેન્સે આપ્યા રસપ્રદ રિએક્શન. બોલિવૂડમાં પ્રીતિ ઝિંટા 6 વર્ષ પછી કમબેક કરશે. મારો પરિવાર મોટો થઈ શકે તેમ નથી, રાની મુખર્જી કહે છે.